भाजप सरकार द्वारा अणघर अविચારી એવા કેટલાય નિયમો રાતોરાત અમલમાં મૂકવામાં આવ્યા હતા જેનો પાછળથી ઉગ્ર વિરોધ થયો હતો મહત્વનું છે કે છેલ્લા 5 વર્ષ દરમિયાન સરકારે એવા કેટલાય વિધેયક પસાર કર્યા હતા જેનો પાછળથી ઉગ્ર વિરોધ થતા તેને પરત લેવાની ફરજ પડી હતી તેમાંથી એક છે ઢોર નિયંત્રણ વિધેયક 2022 નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજકુમાર તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ઢોર નિયંત્રણ વિધેયક 2022 ને રાતોરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ માલધારી સમાજ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને માલધારી સમાજને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું જેથી કરીને વિરોધ ઉગ્ર બનતા સરકાર અંતે ચૂકી અને આવનાર વિધાનસભા સત્રમાં આ બિલ રદ કરવા માટે આવશે તેવી સ્પષ્ટતા પણ સીઆર પાટીલે કરવી પડી જોકે છેલ્લા 5 વર્ષમાં સરકારે એવા કેટલાય નિર્ણયો લીધા છે જે પાછળથી બદલવાની જરૂર પડી છે જેમાં શિક્ષકોની કામગીરીના સમયમાં વધારો કર્યો અને બાદમાં પ્રોફેસર શિક્ષણવિદો અને નાગરિકોના વિરોધ બાદ પરિપત્ર પરત ખેંચવાની પણ ફરજ પડી આવી જ રીતે શિક્ષણ સર્વેક્ષણ કસોટી ફરજિયાત ગ્રાન્ટેડ અને ખાનગી યુનિવર્સિટીના જોડાણ અંગે માસ પ્રમોશન 100% ફી માફી ધોરણ 10 અને 12માં સેમેસ્ટર પ્રથા બાબતે સરકારે યુટર્ન લીધા છે જે સરકારની નિષ્ફળતા સાબિત કરે છે ગુજરાતના આવા જ મહત્વના સમાચારથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર